સમય સંખ્યાઓના ગુણધર્મો જૂથનો ગુણધર્મ સૌપ્રથમ પૂર્ણ સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ લઈએ તો સરવાળા માટે એક વત્તા બે વત્તા પાંચ એટલે કે અહીં પ્રથમ બે સંખ્યાઓનું જૂથ બનાવી અને સરવાળો કરીએ તો આપણને મળશે ત્રણ વત્તા પાંચ બરાબર આઠ એ જ સંખ્યાને છેલ્લી બે સંખ્યાનો જૂથ બનાવી સરવાળો કરીએ તો આપણને મળશે એક વત્તા સાત બરાબર આઠ અહીં બંને જવાબ સરખા છે એટલે કોઈ પણ પૂર્ણ સંખ્યાઓ એ બી અને સી માટે કૌંસમાં એ પ્લસ બી પ્લસ સી બરાબર એ પ્લસ કાઉસમાં બી પ્લસ સી એટલે કે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે હવે બાદબાકી માટે નવ ઓછા ચાર ઓછા બે એટલે કે પ્રથમ બે સંખ્યાઓનું જૂથ બનાવી બાદબાકી કરીએ તો જવાબ મળે છે પાંચ ઓછા બે બરાબર ત્રણ એ જ રકમમાં છેલ્લી બે સંખ્યાના જૂથ બનાવી જવાબ મેળવીએ તો મળે છે નવ ઓછા બે બરાબર સાત અહીં જવાબ સરખા નથી એટલે કોઈપણ પૂર્ણ સંખ્યા એ બી અને સી માટે એ ઓછા કાઉસમાં બી ઓછા સી એ બરાબર નથી એટલે કે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી એ ઓછા બી ઓછા સી બરાબર નથી એ ઓછા બી ઓછા સી ગુણાકાર માટે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર અહીં પ્રથમ બે સંખ્યાઓનું જૂથ બનાવી જવાબ મેળવીએ તો છ ગુણ્યા ચાર બરાબર ચોવીસ બીજી છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવી જવાબ મેળવીએ તો બે ગુણ્યા બાર અહીં જવાબ સરખો મળે છે એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યા એ બી અને સી માટે કંશમાં એ ગુણ્યા બી ગુણ્યા સી બરાબર એ ગુણ્યા કાઉશમાં બી ગુણ્યા સી અહીં ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે ભાગાકાર માટે બાર ભાગ્યા છ ભાગ્યા ત્રણ અહીં પ્રથમ બે સંખ્યાનું જૂથ બનાવી જવાબ મેળવીએ તો મળે છે બે ભાગ્યા ત્રણ બરાબર બેના છેદમાં ત્રણ હવે છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવીએ તો જવાબ મળે છે બાર ભાગ્યા બે બરાબર છ અહીં જવાબ સરખા નથી એટલે કોઈપણ પૂર્ણ સંખ્યા એ બી અને સી માટે કોન્સમાં એ ભાગ્યા બી ભાગ્યા સી બરાબર નથી એ ભાગ્યા કૌંસમાં બી ભાગ્યા સી એટલે કે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો ઋણ બે વત્તા છ વત્તા એક પ્રથમ બે સંખ્યાઓનું જૂથ બનાવીએ તો જવાબ મળે છે ચાર વત્તા એક બરાબર પાંચ છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવીએ તો જવાબ મળે છે ઋણ બે વત્તા સાત બરાબર પાંચ અહીં જવાબ સરખો છે એટલે કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ બી અને સી માટે કોન્સમાં એ વત્તા બી વત્તા સી બરાબર એ વત્તા કોન્સમાં બી વત્તા સી એટલે કે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે બાદ બાકી માટે ઋણ એક ઓછા બે ઓછા ચાર પ્રથમ બે સંખ્યાનું જૂથ બનાવીએ તો જવાબ મળે છે ઋણ સાત છેલ્લી બે સંખ્યાનો જૂથ બનાવી અને જવાબ મેળવીએ તો મળે છે એક એટલે કે અહીં જવાબ સરખા મળતા નથી એટલે કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ બી અને સી માટે કૌંસમાં એ ઓછા બી ઓછા સી બરાબર નથી એ ઓછા કાઉસમાં બી ઓછા સી બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી ગુણાકાર માટે વિચારીએ ત્રણ ગુણ્યા બે ગુણ્યા ઓછા પાંચ પ્રથમ બે સંખ્યાનું જૂથ બનાવી જવાબ મેળવીએ તો મળે છે ઋણ ત્રીસ અને છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવી ગુણાકાર કરીએ તો જવાબ મળે છે ઋણ ત્રીસ અહીં બંને જવાબ સરખા છે એટલે કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ બી અને સી માટે એ ગુણ્યા બી ગુણ્યા સી બરાબર કંસમાં એ ગુણ્યા બી ગુણ્યા સી બરાબર એ ગુણ્યા કંસમાં બી ગુણ્યા સી એટલે કે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે ભાગાકાર માટે દસ ભાગ્યા બે ભાગ્યા ઋણ પાંચ અહીં પ્રથમ બે સંખ્યાનું જૂથ બનાવીને જવાબ મેળવીએ તો જવાબ મળે છે ઋણ એક બીજી બે સંખ્યાનો જૂથ બનાવી અને જવાબ મેળવીએ તો જવાબ મળે છે ઋણ પચીસ એટલે કે અહીં જવાબ સરખા નથી એટલે કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ બી અને સી માટે કાઉસમાં એ ભાંગ્યા બી ભાંગ્યા સી બરાબર નથી એ ભાંગ્યા કાઉસમાં બી ભાંગ્યા સી એટલે કે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી હવે સમય સંખ્યાઓ માટે વિચારીએ તો સમય સંખ્યાનો સરવાળો અહીં એકના છેદમાં ત્રણ વત્તા ઋણ બેના છેદમાં ત્રણ વત્તા પાંચના છેદમાં ત્રણ જવાબ મેળવીએ તો જવાબ મળે છે ચારના છેદમાં ત્રણ હવે છેલ્લી બે સંખ્યાનું જૂથ બનાવી અને જવાબ મેળવીએ તો એ જવાબ મળે છે ચારના છેદમાં ત્રણ અહીં બંને જવાબ સરખા છે એટલે કે કોઈ પણ સમય સંખ્યાઓ એ બી અને સી માટે કૌંસમાં એ વત્તા બી વત્તા સી બરાબર એ વત્તા કાઉસમાં બી વત્તા સી એટલે કે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે સમય સંખ્યાઓ માટે ગુણાકારના ગુણધર્મો જોઈએ તો એકના છેદમાં બે ગુણ્યા ત્રણના છેદમાં ચાર ગુણ્યા ઋણ એક છેદમાં પાંચ સાદુરૂપ આપીએ તો જવાબ મળે છે ઋણ ત્રણ છેદમાં ચાલીસ હવે છેલ્લી બે સંખ્યાઓનો જૂથ બનાવી અને જવાબ મેળવીએ તો આપણને જવાબ મળે છે ઋણ ત્રણ છેદમાં ચાલીસ અહીં બંને જવાબ સરખા છે એટલે કે કોઈપણ સમય સંખ્યાઓ એ બી અને સી માટે કૌંસમાં એ ગુણ્યા બી ગુણ્યા સી બરાબર એ ગુણ્યા કાઉશમાં બી ગુણ્યા સી એટલે કે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે સમય સંખ્યાઓનો ભાગાકાર ત્રણના છેદમાં બે ભાગ્યા પાંચ છેદમાં બે ભાગ્યા ઋણ બે છેદમાં પાંચ રૂપ મેળવીએ તો જવાબ મળે છે ત્રણ છેદમાં ઋણ બે હવે છેલ્લી બે સંખ્યાઓનો જૂથ બનાવી અને જવાબ મેળવીએ તો એ મળે છે ઋણ બાર છેદમાં પચાસ અહીં બંને જવાબ સરખા નથી એટલે કે કોઈ પણ સમય સંખ્યાઓ એ બી અને સી માટે એ ભાગ્યા બી ભાગ્યા સી બરાબર એ ભાગ્યા બી ભાગ્યા સી એટલે કે ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું nëti